કચ્છ જિલ્લામાં હોળી તથા ધૂળેટીના તહેવારોની હર્ષોલ્લાસ સાથે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. હોળીના દિવસે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી અને લોકોએ હોળીની પૂજા કરી હતી. હોળીના દિવસથી હોળાષ્ટકની સમાપ્તિ થાય છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે ત્યારે હોળીના દિવસે સાંજના સમયે યોજાયેલા હોળિકા દહનના કાર્યક્રમમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લાનો વિસ્તાર ઘણો વધી ગયો છે ત્યારે હવે છેવાડાના વિસ્તારોમાં પણ હોલિકા દહનના કાર્યક્રમો યોજાય છે અને વિવિધ સોસાયટીમાં યોજાતા આવા હોળિકા દહનના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને હોળીનું પૂજન કરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ ઉડાડીને મજા માણી હતી. ધૂળેટી એ રંગોનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ ઉડાડીને ધૂળેટીના તહેવારની ઉજવણી કરે છે. આમ તો કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી તિલક હોળીનું મહત્વ વધી રહ્યું છે, પણ ખાસ કરીને નાના ભૂલકાઓ તથા યુવાનો તિલક હોળીના બદલે એકબીજા પર ગુલાલ ઉડાડીને ધૂળેટીની ઉજવણી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ વર્ષે ધૂળેટીના તહેવારના દિવસે વહેલી સવારે જ નાના ભૂલકાઓ હાથમાં પિચકારી લઈને ધૂળેટીની ઉજવણી કરવા માટે નીકળી પડ્યા હતા. નાના ભૂલકાઓ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીની ઉજવણીને રંગબેરંગી બનાવી દીધી હતી. તો કોલેજિયન યુવાનો અને યુવતીઓ પણ પોતાના વાહનો લઈને પોતાના મિત્રોને રંગે રમવા માટે નીકળી પડ્યા હતા અને એકબીજાને રંગે રમીને ધૂળેટીની ઉજવણી કરી હતી. हिल मिल आवे लोग लुगाई भाई महाराज में हीरा या वध में